નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક સાધન સહાય યોજના ચાલુ થયેલ છે, તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે વાત કરીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક, ખેડૂતો માટે સાધન સહાય યોજના. તો મિત્રો, આ યોજના છે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટની, જે અન્વયે 10,000 સુધીની સહાય મળવા પાત્ર થાય છે. તો તે અંગેના ફોર્મ ક્યાં અને કઈ તારીખ સુધી ભરી શકાશે તે અન્વયની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જેથી કરી યોજના અન્વયની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો હું તેના માટે સૌપ્રથમ મારા મોબાઈલ પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું. તો મિત્રો, આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધેલ છે. તો અહીંયા એડ્રેસ બારમાં આપણે iKhedut.gujarat.gov.in લખી અને ઓકે આપીશું. જે ઓકે આપીશું એટલે જે આઈ ખેડૂતનું ઓફિશિયલ પોર્ટલ છે તે ખુલી જશે, અને શક્ય છે કે તમારા ઇન્ટરનેટ કનેક્શનની પ્રમાણમાં થોડો સમય પણ લાગી શકે છે. તો મિત્રો, આ પ્રમાણે તમારી સામે આઈ ખેડૂતનું જે એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટનું જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું ઓફિશિયલ પોર્ટલ છે તે ખુલી જશે. તે ખુલ્યા પછી મિત્રો, અહીંયા તમે યોજનાઓનું એક મેનુ જોઈ શકો છો ત્યાં, અથવા તો થોડું સ્ક્રોલ કરી અને જમણી બાજુએ સ્ક્રોલ કરી અને અહીંયા જમણી બાજુએ તમે વિવિધ યોજનાઓમાં અરજી કરો તેવો ઓપ્શન પણ જોઈ શકો છો. તો તે બંનેમાંથી કોઈ પણ જગ્યાએ તમારે ક્લિક કરી લેવાનું છે. તો ચાલો આપણે અહીંયા વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર ક્લિક કરી લઈએ. જે ક્લિક કરતા પેજ રિલોડ થઈ અને ફરીથી આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે, જેમાં તમને મિત્રો અહીંયા વિભાગ વાઇઝ અલગ અલગ યોજનાઓ, જેના કુલ ઘટકો અને હાલમાં ઉપલબ્ધ ઘટકોની સંખ્યા જોવા મળશે, અને તે કયા વર્ષ માટે છે તે પણ જોવા મળશે, અને તેની સામેના કોલમમાં વિગતો છે ત્યાં ક્લિક કરી અને વધુ વિગતો જાણી શકાય છે. તો તે પૈકી આપણે જે સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ માટે છે તે ક્રમ નંબર 1 ઉપર રહેલ ખેતીવાડીની યોજનાઓ છે તેમાં હાલમાં 1 ઉપલબ્ધ ઘટક છે. તો આપણું જે આ સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ છે તે ખેતીવાડીની યોજના અંતર્ગત આવે છે, તો તે આ ઘટક ઉપલબ્ધ છે. તો તેના માટે આપણે અહીંયા વિગતો માટે અહીં ક્લિક કરો છે તેના ઉપર ક્લિક કરીશું. જે ક્લિક કરતાની સાથે પેજ ફરીથી લોડ થશે, અને લોડ થયા પછી આપણને તેના જે વિવિધ યોજનાઓ હશે, ખેતીવાડીની જે કઈ યોજનાઓ હશે તે આપણને જોવા મળશે. તો મિત્રો, આપણું પેજ લોડ થઈ રહ્યું છે. તો હવે આપણું પેજ લોડ થઈ ગયું છે, જેમાં આપણે સ્ક્રોલ કરી અને નીચે અહીંયા ક્રમ નંબર 1 ઉપર જ આપણે આ યોજના જોઈ શકીએ છીએ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ક્રમ નંબર 1 ઉપર સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ જોવા મળી રહ્યું છે, જે સીમાંત ખેડૂતો ખેતમજૂરો માટે આ સ્માર્ટ હેન્ડ ટૂલ કીટની યોજના છે તે અમલમાં છે. તો મિત્રો, આ યોજનાનો લાભ છે તે રાજ્યના ફક્ત સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોને, જે કુલ ખર્ચના 90% અથવા તો રૂપિયા 10,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ યોજનાનો લાભ છે તે માત્ર સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોને જ મળવાપાત્ર થશે, અને આ યોજના અન્વયે જે કુલ ખર્ચના 90% અથવા તો રૂપિયા 10,000 એ બેમાંથી જે ઓછું હશે તે યોજના સહાય મળવાપાત્ર થશે. અરજીમાં પસંદ કરેલ સાધનો અને તેની સંખ્યા અનુસાર ખરીદી કરવાની રહેશે. તો મિત્રો, આપણે સાધનોમાં જોઈએ તો સાઇન્થ સીડ ડીબલર વ્હીલ હો, જે સિંગલ વ્હીલનું હોય છે તે કીટ સાથેનું, ઓટોમેટિક ઓરણી જે એક હાર છે, વ્હીલ બરો, ફ્રૂટ કેચર જે વેડો છે તે, ફ્રૂટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વીડર, પેડી પેડલ થ્રેસર, કોયતા, સુગર કેન બડ કટર, પ્રુનિંગ સો, અનવ્હીલ ટ્રી, બ્રાન્ચ લૂપર, એડજસ્ટેબલ ટ્રી લૂપર, વ્હીલ હો ડબલ વ્હીલનું જે કીટ સાથેનું આવે છે તે, અને મેન્યુઅલ પેડી સીડર જેવા સાધનોનો સમાવેશ થાય છે. તો સ્માર્ટ હેન્ડ ટૂલ કીટમાં આ વિવિધ સાધનોનો સમાવેશ થાય છે. તો આ સાધનો પૈકી
જે કોઈ સાધન તમે ખરીદવા માગતા હોય તેની જે અરજદારશ્રીએ પૂર્વ મંજૂરી મળ્યા બાદ ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લિમિટેડ ગાંધીનગરના માન્ય વિક્રેતા એબીસી એએસસી પાસેથી ખરીદવાને રહેશે અને તે ખરીદ્યા બાદ જ અને મિત્રો જે પૂર્વ મંજૂરી બાદ ખરીદ્યા હશે તેઓને રૂપિયા 10,000ની સહાય મળવાપાત્ર થશે। તો આ જે કઈ સાધનો છે તે આ પ્રમાણેના જે માન્ય વિક્રેતાઓ હશે તેમના પાસેથી પૂર્વ મંજૂરી લઈ અને ત્યારબાદ જે માન્ય વિક્રેતાઓ છે તેઓની પાસેથી ખરીદવાના રહેશે અને આ યોજનાનો લાભ આજીવન એક વખત મળવાપાત્ર થાય છે। તો અહીંયાથી તમે અરજી કરી શકો છો અને આ અરજી છે તે 1 માર્ચ 2021ના રોજ શરૂ થયેલ છે જે 30 માર્ચ 2021 સુધી ચાલુ રહેશે। એટલે કે 30 માર્ચ 2021 સુધીમાં જે લોકો લાભ લેવા માગતા હોય તેઓએ અરજી કરી દેવાની રહેશે। તો આમ મિત્રો જે સીમાંત ખેડૂતો છે અને ખેતમજૂરો છે તે લોકો આ યોજનામાં અરજી કરી અને રૂપિયા 10,000 સુધીની સહાય મેળવી શકે છે। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો। જય હિન્દ, વંદે માતરમ।